નમસ્કાર. આપણી શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન ઘણીવાર આપણે જે ભણાવ્યું છે એનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે, અને મૂલ્યાંકન એ શૈક્ષણિક પ્રક્રિયાનો એક ભાગ છે. ત્યારે આપણે મૂલ્યાંકન કરવું એ ખૂબ જરૂરી હોય છે. જ્યારે ફિઝિકલ રીતે શાળાઓ બંધ હોય અથવા તો ફિઝિકલ રીતે ઓફલાઈન ટેસ્ટ આપણે ન લઈ શકતા હોય ત્યારે આપણે ટેસ્ટ ઓનલાઈન લેવાની જરૂર પડતી હોય છે. તો ઓનલાઈન ટેસ્ટ બનાવવા માટે ઘણા બધા સોફ્ટવેર અને ઘણી બધી વેબસાઇટ ઉપલબ્ધ હોય છે, જેમ કે ક્વિઝિઝ છે, ટેસ્ટ મોઝ, ગૂગલ ફોર્મ, H5P, કાહૂટ જેવી અનેક વેબસાઇટો અને સોફ્ટવેર છે કે જે આપણને સરળતાથી આપણા બાળકોનું મૂલ્યાંકન કરવા માટેની ટેસ્ટ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. તો એવી જ એક વેબસાઇટ, એવું જ એક સોફ્ટવેર આપણે આજે જોવાના છીએ, જેનું નામ છે ટેસ્ટ મોજ. તો ટેસ્ટ મોજની મદદથી કેવી રીતે ટેસ્ટ બનાવી શકાય એ આપણે આ પ્રેક્ટિકલ વિડિયો દ્વારા જોઈએ. તો સૌ પ્રથમ આપણા કોમ્પ્યુટર, પીસી, લેપટોપ કે મોબાઈલમાં સૌ પ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરીશું, જેમ કે અહીંયા ગૂગલ ક્રોમ આપણે ઓપન કરીએ છીએ. બ્રાઉઝર ઓપન થઈ જાય ત્યારબાદ ટેસ્ટ મોજ એવું લખી અને આપણે એને સર્ચ કરીશું, અને સર્ચ કર્યા બાદ જે પ્રથમ જે લિંક છે એના ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરતા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ઓપ્શન અને એનું હોમ પેજ આપણને ડિસ્પ્લે થાય છે. અહીંયા એની માહિતી બધી આપેલી છે વેબસાઇટ testmoz.com ની. તો હોમ છે એ આ આપણું પેજ છે. ત્યારબાદ આપણે એક પછી એક બધા જ ઓપ્શન જોઈએ. ફીચર્સ છે, તો ફીચર ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા ફીચર્સ, એના જુદા જુદા ફીચર્સ અહીંયા આપણને આપેલા છે. અહીંયા મિત્રો, વાત એક હું તમને જણાવી દઉં કે આપણે જે ટેસ્ટ બનાવીશું ટેસ્ટ મોજ ઉપર એ આપણે ફ્રીમાં ટેસ્ટ બનાવીશું. આમ તો એવું છે કે આની મેમ્બરશિપ લઈએ અથવા તો એને સાઇન ઇન કરી અને બાય કરીએ તો આપણને ઘણા બધા વિકલ્પો, ઘણા બધા ઓપ્શનનો ઉપયોગ કરવા મળે છે, પરંતુ આપણે ફ્રીમાં ટેસ્ટ કઈ રીતે બને છે એ જ આપણે અહીંયા જોવાના છીએ. ત્યારબાદ પ્રાઇસિંગનો ઓપ્શન છે, તો પ્રાઇસિંગ ઉપર ક્લિક કરશો એટલે તમને એની પ્રાઇસ બતાવશે. એક વર્ષ માટે તમે એની મેમ્બરશિપ લઈ શકો છો અહીંયાથી. ત્યારબાદ FAQS છે, ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ. તો અહીંયાથી FAQS છે, એ FAQS ની અંદર જુદા જુદા આપણા પ્રશ્નોના સોલ્યુશન અથવા તો એના ઉકેલ આપવાના પ્રયત્ન કરેલો છે. જેમ કે આપણે આની અંદર ઇમેજ ઇન્સર્ટ કરી શકતા નથી, કારણ કે એ પેએબલ વર્ઝનમાં જ ઉપલબ્ધ છે એ ઓપ્શન. પ્રિન્ટિંગ, તો આપણે આ ટેસ્ટની પ્રિન્ટ પણ લઈ શકીએ છીએ. એની કેટલીક મર્યાદાઓ પણ છે, જેમ કે આ ટેસ્ટની અંદર આપણે ફ્રીમાં જ્યારે ટેસ્ટ બનાવીશું તો એમાં 50 પ્રશ્નોની મર્યાદા છે. 50 પ્રશ્નો સુધી તમે ટેસ્ટમાં લઈ શકો છો. ત્યારબાદ 100 લોકો આ ટેસ્ટ આપી શકે છે. 100 લોકો કરતાં વધારે ને આપવો હોય તો શું કરવું? તો એના માટે જે 100 લોકોના ટેસ્ટ, 100 વિદ્યાર્થીઓના આવી ગયા, એમાંથી અમુકના આપણે ડિલીટ કરીએ તો જ બીજા સ્ટુડન્ટ્સ ટેસ્ટ આપી શકે છે. તો એ પણ એક ફ્રી વર્ઝનની અંદર મર્યાદા છે. ત્યારબાદ આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો કેટલા સમય સુધી સ્ટોર રહી શકે છે? તો 730 દિવસ સુધી આ પ્રશ્નો આપણા સ્ટોરેજની અંદર રહી શકશે, મતલબ કે 2 વર્ષ સુધી. તો આ કેટલીક મર્યાદાઓ છે, પણ એ મર્યાદાઓની વચ્ચે પણ આ ટેસ્ટમાં ફ્રીમાં ખૂબ સરસ રીતે ટેસ્ટ બનાવી શકાય છે. ત્યારબાદનું જે ઓપ્શન છે એ લોગિન સાઇનઅપનું છે, અને સાઇનઅપની અંદર આપણે એને પરચેઝ કરવા માટેની પ્રોસેસ આપેલી છે. આપણે એ પણ કરવાનું નથી, આપણે ટેસ્ટ બનાવવા માટે સીધું વેબસાઇટ ઉપરથી બિલ્ડ અ ટેસ્ટ ઉપર જવાનું છે. આના ઉપર જઈને આપણે શું કરવાનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.